गुजरात नी D9 न्यूज यूट्यूब चैनल ने सब्सक्राइब करी क्लिक करो, बेल आइकन करो अने मेड़वो विश्वभर ना न्यूज अपडेट। सूरत में कोरोना वैक्सीन पहला पालिका की तैयारी छे। मेयर सहित पालिका अधिकारियों द्वारा वैक्सीनेस डेपो की मुलाकात करी हती। वैक्सीनेस डेपो की तैयारी विषय माहिती पण लीधी हती अने डिस्ट्रीब्यूशन अंगे पण माहिती मेळवाई हती। 52 जेटला सेनेटरों ने 18 जणना शहरी आरोग्य केन्द्र पर थी वैक्सीन मोकलशे। मेयर, डेप्यूटी मेयर, स्टेन्डिंग चेरमेन, शासक पक्ष नेताओं विगतों मेळवी हती। वेक्सिनेशन नो तबक्को शुरू थवानो छे त्यारे ऑन द वेरी फर्स्ट मोमेंट एनो लाभ अने कवच पाड़ी शकाय एटला माटे सूरत म्युनिसिपल कॉर्पोरेशन संपूर्ण रीते सुसज्ज बने एनी तमाम तैयारीओ साथे सूरत आगळ वधी रह्युं छे, जेथी करीने एक पण क्षण व्यर्थ न जाय अने सत्वरे सूरतने આ વેક્સિનેશનનો લાભ મળવાનો શરૂ થાય એની પૂર્વ તૈયારી રૂપે હું COVID-19ની આ સમગ્ર સ્થિતિમાંથી જેવી ઉભરીને તરત મને એવું લાગ્યું કે પહેલાં વેક્સિનેશન માટે અમારે એ કરવું જોઈએ, એટલે અમારા પદાધિકારીઓ અને અધિકારીઓના સત્વરે ત્યાંથી કામ શરૂ કરવાનું એવું નક્કી કર્યું છે। એ મુજબ આ સુરત મહાનગરપાલિકાનું સ્ટોરેજ સેન્ટર છે, અહીંયા વેક્સિનેશન સ્ટોર કરશે, બીજા બધા હેલ્થ સેન્ટર અને જે વ્યવસ્થાઓ છે એ મુજબ એને સપ્લાય કરશે અને નવી જે સ્ટોક આવતો જાય તેની સ્ટોક અહીંયા થતો જાય, અહીંયાથી અપાતી જાય અને લોકો સુધી પહોંચતી જાય એની ફૂલપ્રૂફ વ્યવસ્થા સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી છે, જે પૈકીની આ સ્ટોરેજ વ્યવસ્થા છે। આનાથી અન્યત્ર એક ડિસ્ટ્રીબ્યુશનની એ વ્યવસ્થા પણ ક્ષમતા કુલ છે અને એ મુજબ જેમ જેમ આવતી જાય તેમ તેમ અપાતી પણ જાય, એટલે સ્ટોરેજની તો આ સેન્ટ્રલ કેપેસિટી છે। અને માઇક્રો પ્લાનિંગમાં પહેલાં કોને આપવાનું, પછી કોને આપવાનું, પછી કોને આપવાનું, દર વખતે કેટલી આપવાની, એ તમામ પ્રકારની એક સ્ટેપ બાય સ્ટેપ વ્યવસ્થા કરવામાં આવી છે। રવિ કોઈચા, D9 ન્યૂઝ, સુરત।